કર્મ કેવી રીતે કરવું છે? સાચા બરોબર પેજ નંબર આવ્યા છે 142 પુનિત પ્રેમ ગાથા પૂજ્ય શ્રી મોટા અને બીજો ભાગ આવૃત્તિ બીજી પ્રભુનો ભાવ રાખીને અંતરસ્થ હૃદય ઊંડા કર્મ સૌ કરતા રહેજો ભાવ ઊંડો વધારવા ઊંડો ભાવ વધારવો હોય તો
ભગવાનને યાદ કરીને કર્મ કરવું. ભગવાન યાદ કરીને સ્મરણથી કર્મ થાય તો ભગવાનનો ભાગ ભેગો આવી જાય. આપણે ભાન હૈયામાં ઊંડું ઊંડું જગાડું, પડ્યા રહેવાનું મૂકી સૌ ઉતરિયા ભાવ ભજવું. આપણે ભાન હૈયામાં ઊંડું ઊંડું જગાડું, કર્મ કરતી વખતે ભગવાનના કર્મ કરાવે છે. પડ્યા રહેવાનું મૂકી સૌ, બીજી બધી પંચાયતમાં પડવું નહીં, અને ભાવ ઊંડો ઉતરે એવી ક્રિયા કરવી. ક્રિયા એ કેવી રીતે થાય? ક્રિયા કર્મ યજ્ઞ ક્યારે બને? હા, એમ કરો એટલે ઊંડા ભાવમાં ઉતરતા. તત્વજ્ઞાન તણી વાતો છોડી દેવાની રાખવી. તત્વજ્ઞાનની વાતો બહુ ના, અધ્યાત્મની વાતો છે. અધ્યાત્મ સમજાય? બુદ્ધિ તો છેતરે, તેથી તાટસ્થ કેમ કે નથી. આવી વાતોમાં જ પાડી દે ઘણી વાર. તાટસ્થતા ના હોય ને એટલે બુદ્ધિ છેતરીને એ વાતોમાં ટાઈમ બગાડે ને તમારું પદ સ્થાપન થાય. તમે ગમો હારા લાગો, તમે ઓલા ઊંચા ગણે ને એમાં એમાં પડ્યા. આજે દુધવારો વહેલો હતો, મેળ પડ્યો. આજે તમે સાહેબ હા મને તમે વાંચી હતું પકડું ગયા એકવાર વાંચી દેવું મનાથી કરું એમ જ આવે જ. પાયાનું શિક્ષણ છે ભગવાનનું માગી દેવું. થોડું થોડું એમ જોયું હતું, કાલ લખતો આવજો. મનનું કામ છે, બુદ્ધિનું છે, ચિત્તનું છે, કે હું એમાં રહી જાય તમે તો વિનાય દઈશ. તો લખતો આવજો આવડે. લાગે આપણે આપણે કરતા હોય ને ત્યારે આપણને લાગે હેલું આવું નવા માટે અઘરું. આ શબ્દો એક આવ્યા નવું એમાં જીત જીત એવું બધું. અંદરના કરણો છે એને લીધે બહારના કરણો હાલે છે. સારી અંદર કોઈ બેઠો હતો એ વાંચી લાખો બહુ જ હતું. ફાયદો થાય છો સાહેબ મને? ફાયદો એને કહેવાય આપણું જીવન ભગવાન તરફ વળતું. હા, એવો એવો ફાયદો થાય. પછી મેં રામકૃષ્ણ વાક્ય કીધું, ભગવાનનું દર્શન. આ શરીરનું એક જ કામ છે, એનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે ભગવાન મળી જાય. છૂટેલું પછેલા જાતે જ મેં શરીરનો મુખ્ય મતલબ હું હેતું કે ભગવાન દર્શન કરવું. સાચી વાત છે, કરજે તું. દવા લખી દઉં બીજે મૂકી રહી છે. બાપા તો હું જવાનું ક્લિપમાં મૂકો એ કાગળ છે. ક્લિપમાં 50 રૂપિયા બધા સારું આપી છે, મેં લઈ લીધા છે. હવે ક્યારે મૂકતો છે એમને સરસ લેવાથી બાજુ થઈ ગયો. ભગવાન ઇલાઈટ થઈ ગઈ આમાં નામાં પડ્યા દીધું દીધું મેં લીધું તે દીધું એમાં પતી સમજાઈ ગયું. હવે મૂકતો નથી એમ કે સાહેબ પૈસા નથી લેતા એટલે દવા ના લેવી એવું રાખતો નથી. ના ને હવે એવું નહીં લાગે, સારું નથી કરું. નજીક આવતું જાય તો અંદર છાપ પડતી જાય. અરે આવવા માટે કેટલી બધું જોશ જોઈએ. નજીક એકબીજાને આવવું હોય, એકબીજા નજીક ક્યારે હોય? એકબીજાનું જોવે નહીં અડવું ત્યારે. અડવું જોયા કરી તો ક્યાંથી ગતિ થાય? એવું આમ કરે ને ઓલું આમ કરે ને આમ કરે ત્યાં કરી આપણે આગળ પાછા રહ્યા છીએ. સીધો સરસળ ઘૂસી જાવ કિરણ. કિરણ માર બેઠો પાકોસ પાકોસ કાંઈ જોયા વગર આંખ બંધ કરી ઠેકડો મારે. તત્વજ્ઞાનની વાતો એની પાસે કરીએ તો શું થાય? એનું ચાલે કે સાહેબ બહુ માતા નથી. કૃપા રાખી તમારામાં સંધાયેલો રહે ઊંડો હૈયાનો તાર એ રીતે વર્તું. ત્યારે વર્તન કર્યા કરું.
કૃપા રાખી તમારામાં સંધાયેલો રહે કૃપો ઊંડો ભયનો તાર. કૃપા રાખી એટલે કૃપા રાખી તમારામાં સંધાયેલો રહે ઊંડો ભૈયાનો તાર એ રીતે વર્તવાનું ફેરા કરો. કૃપા રાખી મતલબ એવો થાય કેરળ આવડે કૃપા રાખીનો વર્તન થાય. કૃપા યાચી તમારી કૃપાને આપણે આહવાન આપી પછી તાર જોડે કામ. કૃપા રાખી હે ભગવાન મારે કૃપા રાખજો કરીને ચોટીને સમજાવી ભાષામાં એવું થાય. આમ તે કીધું સાચું છે પણ એ સમજાવી કૃપા રાખીને એટલે ભગવાનને આપણે કૃપા થાય એવો ભાવ રાખીને કરવું કામ. સમજાઈ ગયું. ભાવને ચેતના રાખો ભારો ભાર પૂરા દે. કરતી વખતે ભાવને ચેતના, ચેતના એટલે શું ભાઈ આવડે હાથ ઊંચો કરો. ભાવને ચેતના રાખો ભારો ભાર પૂરા રૂબે. ચેતના એટલે જોશો રાખ, જુસ્સો ચેતનમાંથી જોર રાખીને મારો ભાર પૂરેપૂરા કર્મમાં બરાબર જ્ઞાન ભાન રાખો. કર્મમાં ભાવનું જ્ઞાન રાખવાથી બધું ફળે. ત્યાં કર્મ કરવાથી ભાવ થાય છે કે સ્વાર્થ થાય છે એ જોતાં જોતાં થાય તો કર્મ ફળે. કર્મ ફળે ક્યારે? કર્મ ફળે પહેલાં ત્રણ ક્યાં ક્યાં? કિરણ એક બોલ સાહેબ. જ્ઞાન ભક્તિપૂર્વક કર્મ એટલે તરત થઈ જાય. હું તો વાર્તા બધું કરું આ દૂધવાળાની શું કરવા કરું કે આ ધીરે ધીરે બધું આવું આવું હોય. આમ આમ કરતાં કરતાં આપણે એટલે આવ્યા એકદમ થોડું થઈ જાય ખ્યાલ આવે આપણે એમાં કંઈ દાળ મારી એવું નથી. મેં એ કીધું મેં તો અમારા જે રસ્તે મેં જઈ રહ્યા ખેંચી લેવા માટે નથી કરતો. જેમાં તું છે એમાં જોતા જોતા હાલજો. એમાંથી આમાંથી પણ એમાં દ્રષ્ટિ લગાવવાની એ કામ આવે છે. સારું. ભાવને ચેતના રાખો ભારો ભાર પૂરા રૂદે. કર્મમાં ભાવનું જ્ઞાન રાખવાથી બધું પડે. ભાવનું જ્ઞાન એટલે તેની સભા. અહીંયાનો ભાવ જ્યાં પૂરો ઉઠશે માનવી રૂદે. હવે પછી ભાવથી કર્મ થવા માટે ભાવ ઉઠે એટલે તત્વ જ્ઞાન ખરું ત્યારે આપોઆપ પ્રકાશ થાય. ઓહો કેવું છે ખ્યાલ આવે ને. અહીંયાનો ભાવ જ્યાં પૂરો ઉઠે માણસના રૂદીમાં ત્યારે ખરું તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે ખરાબ ખરેખર કેમ કરવું જોઈએ કેમ હોવું જોઈએ એ બધું ખબર પડી જાય. ભગવાન તરફ માર્ગ મળી જાય. વધારો ભાવ હૈયામાં હૈયાનો ભક્તિને જ્ઞાન ધ્યાનથી. ભાવને વધારવા માટે જ્ઞાન ભક્તિને ધ્યાન. હરિયો હા બોલ બોલ બોલ. અગિયાર એક વાગે આવ. હા મારા પેશન્ટ ને ફોન આવે કતાર ગામથી આવવાનું. લેવા જેને હારી ક્યાં ક્યાં બાકી વિશે પતી ગયું કરી વધારો ભાવ અહીંયાનો ભક્તિને જ્ઞાન ધ્યાનથી એટલે હેતુની સભાતા રાખીને કામ કરીને લાગી રહ્યું તો અહીંયાનો ભાવ વધે. જોડાઈ જાઓ, સદભાવ રાખો, પ્રેમ રાખો, કર્મ કરતા તરવરા જુસ્સો નિરજ એવી રીતે ધ્યાનથી કામ કરવું. યોગથી સાધી તે રાખો સમગ્ર દૂર લઈ વળે એવી રીતે કરો કામ કે હેતુની સભાનતા ધ્યેય ભૂલાઈ ગઈ. જોડાઈને કરવું ભગવાને એટલે થાય. માથાકૂટ બધી છોડી એક તારે વહેવા જવું રહેવા જવું એટલું જો થશે ને તો એ પામશું તત્વ સૌરૂપ. એક તારે રહેવા જવું મન બુદ્ધિથી પ્રાપ્ત હંકારી એવી રીતે કામ કર્યા કરો. કોઈ મુશ્કેલીથી શાંતિ ચિત્તથી અટશે નહીં. આવું બધું થાય ને ત્યારે પછી મુશ્કેલી આવે તો એ શાંતિ દોડાય નહીં. સ્વસ્થતા આપ મેળે રહેવાસી કરશે ઊંડી. એ તો થયા કરે એમાં કંઈ ચિંતા કરવી નહીં એને રસ્તા.
વસ્તુ કે વ્યક્તિ કે કર્મ સૌનો હાર્દ કરી શકો. કોઈ વસ્તુનું હાર્દ કરવું હોય, વ્યક્તિનું હાર્દ કરવું હોય, કર્મ કરતી વખતે કેવું થશે, આ કામ બરાબર થશે અથવા કરતી વખતે ઉમંગ કેવો છે એ જોવું, એ પ્રમાણે એનું આપણે ખબર પડી જાય. પૂરી તટસ્થતા સાથે અહીંયા આમાં ધારી દઈ શકો, આમ આપણને આવવાનું જ છે. સાહેબ સમજાયું છે ને? આજે આટલું બાકી ખાતો જીવતા રહી તો જ થાય ને બધું. એમાં એક આપણે યાદ આવ્યું.